પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સંચાલન મંડળની ચૂંટણી 16 વર્ષ બાદ યોજાઈ હતી, જેમાં કુલ 4 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 99% જેટલું મતદાન નોંધાયું છે. પંચમહાલ જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન ગણાતી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સંચાલક મંડળની 4 બેઠકો માટે ગુજરાત શહેરના દલુનીવાડી ખાતે ચૂંટણી યોજાઈ હતી. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 20 બેઠકો માટે યોજાનાર આ ચૂંટણીમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પ્રેરિત પેનલની 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકી રહેલી 4 બેઠકો માટે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 2 બૂથ પર અંદાજે 99% જેટલું મતદાન પૂર્ણ થયું હતું. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ગરબાડા તાલુકાની ખેતી વિષયક સેવા સહકારી મંડળીની 1 બેઠક, અર્બન બેંક અર્બન મંડળીઓ અને પગારદાર કર્મચારીઓની સહકારી મંડળીઓમાં 2 બેઠક અને પંચમહાલ મહીસાગર જિલ્લાની જંગલ કામદાર મજૂર કામદાર સહકારી મંડળીઓની 1 બેઠક, આમ કુલ 4 બેઠક માટે દલુનીવાડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું, જેમાં મતદાન સમયે મતદાન મથક પર શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ અને સાંસદ સભ્ય પ્રભાસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. જો કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની સંચાલન મંડળની ચૂંટણી 16 વર્ષ બાદ યોજાઈ હતી. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ડિરેક્ટર્સ પદ માટેની ચૂંટણીનું આયોજન થયેલું હતું. કુલ 20 બેઠકો પૈકી 16 બેઠકો બિનહરીફ થયેલી છે, જ્યારે ગરબાડા અને દાહોદ તાલુકાની ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓમાં તથા ઔદ્યોગિક અને મજૂર કામદાર સહકારી મંડળીઓમાં અને અર્બન બેંકો અને પગારદાર કર્મચારીની ક્રેડિટ મંડળીઓમાં અત્યારે વિના સહકાર નહીં ઉદ્ધાર. ભાજપની પેનલમાં તમે જુઓ તો લગભગ પહેલા તો 1500 બિનહરીફ જ થયા હતા, અને બેંક પણ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક એ ભાજપ લીડ બની છે, સમજી લેવાની છે. ચૂંટાયા પછી તો ડેરી આપણી પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંક એક કરી દઈશું, એટલે વહીવટ બહુ સરસ ચાલશે સાહેબ, કોઈ સવાલ જ નથી. સાહી શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શહેરા.